केम सरकार ने खबर नहीं कि आ विस्तारों में शिक्षकों नहीं छेल्ला 2003 थी आज दिन सुधी एक पण कायमी शिक्षक ने आ सरकारे भर्ती नहीं करे। आज गुजरात में 32,000 शिक्षकों की जगह खाली है। आज 1657 शाला आई है जे मात्र एक शिक्षक थी छोकराओं ने भणावामां आवे छे ने शालाओ एक शिक्षक थी चाले छे। 45,000 करोड़ नो चालू वर्ष नो बजेट होवा छता सरकार केम अमारा युवाओ साथे अन्याय करे छे, केम अमारा बहनों साथे अन्याय करे छे जे लोको आजे टेटट पास थईने ज्यारे शिक्षक बनवानो एमनो सपनो हतो त्यारे आ सरकार करार आधारित भर्ती लावी छे। एक ज्ञान सहायक नो अमे विरोध करवा माटे आजे फरीए छे। आजे सरकार ने कहेवा मांगीए छे तमे विश्वगुरु बनवानी वात करो छो, तमे बेटी बचाओ बेटी पढ़ाओनी वात करो छो, तमे भणशे गुजरात आगळ वधशे गुजरात नी वात करो छो, तमे पढ़ेगा इंडिया भरेगा इंडिया नी वात करो छो, तो आ दीकरीओ इंडिया नी छे ने आपणा देश नी छे एमने न्याय केम तमे नथी आपता। आजे भावी शिक्षकों आजे रोड पर छे, शरम करो सरकार। आजे देश नो युवान रोड पर छे, आजे भणेलो गणेलो वर्ग आखो रोड पर छे, केम तमे आवी करार आधारित भर्तीओ लईने आवो छो? त्यारे अमे सरकार ने कहेवा मांगीए छे अमे तमाम जिल्लाओमां जवाना छे, तमाम तालुकाओमां जवाना छे, अने पछी अमारे साबरमती गांधीनगर सत्याग्रह छावणी पर मोटो कार्यक्रम छे 20 तारीखे। पछी पण सरकार नहीं देखशे तो आवनार दिवसोमां आ विस्तारोमां जेटला पण सरकारना सरकारी कार्यक्रमो हशे एमने आ शिक्षित बेरोजगारो उम्मीदवारो अने अमे बधा साथे रहीने कार्यक्रमोनो बहिष्कार करीशुं। क्यां सुधी अन्याय सहीशुं आपणे? जे वखते देशनी विकासनी वात हती, राज्यनी विकासनी वात हती, आ विस्तारोमां डेमोना नामे गामडाओ संपादित करवामां आव्या, गामडा ने गामडा विस्थापित करवामां आव्या। આજે ડેમોનું પાણી કેટલા લોકોને આપવામાં આવે છે? આજે આ વિસ્તારોમાં ખનીજ જળ જંગલ જમીન પૈસા 1 લાખ છે, અનુસૂચિત 5 લાખ છે, છતાં આ વિસ્તારની જમીનો સંપાદન કરવા માટે આજે કોઈ ખેડૂતની સંમતિ લેવામાં નથી આવતી, કોઈ ગ્રામ પંચાયતની સંમતિ લેવામાં નથી આવતી, ગ્રામ સભાની સંમતિ લેવામાં નથી આવતી, પબ્લિક હિયરિંગ કરવામાં નથી આવતું, અને બારોબાર જમીનો સંપાદન કરવામાં આવે છે। નેશનલ હાઈવે 56 નંબર દિલ્હી મુંબઈના કોરિડોર માટે આ વિસ્તારમાં આ સરકારે પૈસા 1નું ઉલ્લંઘન કર્યું છે, AA નું ઉલ્લંઘન કર્યું છે, અનુસૂચિ 5નું ઉલ્લંઘન કર્યું છે, અને અમારા ખેડૂતોની જમીનો બારોબાર માપણી કરી છે। પોલીસને આગળ રાખીને 67 જેટલા ગામો છોટાઉદેપુર જિલ્લાના અસર થાય છે અને એની જમીનો સંપાદન કરી છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ સરકારને, દિલ્હી મુંબઈના 56 નંબરનો નેશનલ હાઈવેની વાત તો દૂર છે, આવનાર દિવસોમાં જો આવી બળજબરીપૂર્વક અમારા ખેડૂતોની જમીનો તમે સંપાદન કરશો તો ગુજરાતના 156 વાળા સીએમ આવશે કે 56ની સાથી વાળા પીએમ આવશે, 56 નંબરનો હાઈવે ને બનાવવામાં જોઈએ। તમે અમારા ખેડૂતો સાથે ચોખવટ કરો, અમારા ખેડૂતની તમે જમીનો માંગો છો, જમીનો બરોબર સંપાદિત કરો છો, તો તમે અમારા લોકો સાથે ચોખવટ કરો કે ઘરનું વળતર શું આપવાના છો, દુકાનનું વળતર શું આપવાના છો, ખેતીની જમીનનું વળતર શું આપવાના છો, બોરનું વળતર શું આપવાના છો, આંબાનું વળતર શું આપવાના છો, કુવાનું વળતર શું આપવાના છો, તમારો ડીપીઆર પ્લાન લઈ આવો, પછી અમારા ખેડૂતોની સંમતિ લઈને તમે જમીન સંપાદન કરો। જો જમીન સંપાદન કરવામાં અધિકારીઓ આવી તાનાશાહી કરશે તો આવનાર દિવસમાં આદિવાસી સમાજને રોડ પર ઉતરવા માટે મજબૂર નહીં કરશો। જે દિવસે અમારો આદિવાસી સમાજ રોડ પર આવશે તે દિવસે આ સરકારોના પાયા અમે હાથ મચાવી દઈશું। ભૂતકાળ જોઈ લેજો, અમારો ઇતિહાસ જોઈ લેજો, અમારા આદિવાસીઓના પૂર્વજો, અમારા પુરખાઓએ આ વિસ્તારોમાં અંગ્રેજોને પણ ઘૂસવા નતા દીધા, અને તમે ડેમોના નામે અમારા ગામો વિસ્થાપિત કરો છો,
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ગામે વિસ્થાપિત કરો છો, વેદાંત પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરો છો, ભારત આપી નર્મદા લિંકના નામે વિસ્થાપિત કરો છો. નર્મદા ડેમનું પાણી કેમ આદિવાસીને નથી આપવામાં આવતું? કડરા ડેમનું પાણી કેમ નથી આપવામાં આવતું? ઉકાઈ ડેમનું પાણી કેમ નથી આપવામાં આવતું? કરજણ ડેમનું પાણી કેમ નથી આપવામાં આવતું? અહીંયા હાફેશ્વરમાં 250-300 કરોડ યોજનાની કરોડ રૂપિયાની તમે યોજના બનાવી, કેટલા ગામોને પાણી મળે છે? મળે છે ભાઈ તમને પાણી? દેશના વડાપ્રધાન જાદુગર ઝુટ્ટા બોડેલીમાં આવીને આપણા લોકોને ઝુટ્ટું બોલી ગયા કે નર્મદાનું પાણી, હર ઘર નળ હર ઘર જલ, ઘરે ઘરે અમારા નળમાંથી પાણી આવે છે. આવે છે ભાઈ નર્મદાના પાણી તમારા ઘરે? આટલા બધા ઝુટ્ટાણા દેશના વડાપ્રધાન ફેલાવે છે. હાફેશ્વર યોજના તમારા મળે ત્યાં કરોડો રૂપિયા ખાઈ ગયા. અહીંયા ખનીજ નીકળ્યું, એ ખનીજ તમારા લોકોને તમે આપી દીધું. પહેલા પાણી અમને આપો, પહેલા વીજળી અમને આપો, પછી તમારે જેને આપવાનું એને આપો, અમને કોઈ વાંધો નથી. આ વિસ્તારોમાં જળ જંગલ જમીન અને ખનીજ પર અધિકાર સંવિધાનમાં બાબા સાહેબે અમને આપેલો છે, ગ્રામ સભાને આપેલો છે. અને આ વિસ્તાર માંથી તમે રેતી લઈને જાઓ છો, રેતી રોયલ્ટી આ ગ્રામ પંચાયતને તમે આપતા નથી. બારોબાર રેતીની લીજો તમે કરી આપો છો. તમારા મળેથી આની લીજો છે અહીંયા, અને કરોડો ટન રેતી અહીંથી વાર્ષિક તમે લઈ જાઓ છો. અને અમારો ખેડૂત પોતાનું આવાસ આવે છે ત્યારે, પોતાનું ઘર બનાવવાનું હોય છે ત્યારે, જયારે ટ્રેક્ટર લઈને રેતી ભરવા પોતાની ખાડીમાં જાય છે ત્યારે એના પર તમે 50-50 હજારના દંડ કરો છો. એ ખાણ ખનીજ વાળાને પણ કેમ છો? સુધરી જજો. હવે પછી અમારો સમાજ જાગી જવાનો છે. હવે પછી અમે નો એફઆઈઆર, નો અરેસ્ટ, સીધો આદેશ કરીશું, જનતા રેડ કરીશું. તમારે ભ્રષ્ટાચારી નથી સામે. અમારી નદી છે, અમારા ખનીજ છે, અમારું પાણી છે. અને અમારો ખેડૂત જયારે લે છે ત્યારે તમે ચોર બનાવો છો. નર્મદા કેનાલમાંથી અમારો ખેડૂત જયારે એન્જિન મૂકીને પાણી લે છે, પોલીસ પકડી જાય છે, એફઆઈઆર કરે છે, 420 લગાડે છે. કેમ ભાઈ, અમે આતંકવાદી છે? અમે સરકાર ઉથલવા માટે આ કામ કરીએ છીએ? આજે અમારા યુવાનો, આ બધા 22 શિક્ષકો રોડ પર છે, છેલ્લા 4 દિવસથી ફરીએ છીએ અમે. અને ઘણી જગ્યાએ પોલીસ અમને દબાવવાની વાત કરે છે. કેમ ભાઈ, અમે સરકાર ઉથલવા નીકળ્યા છે? શું ભાઈ, અમે નક્સલવાદી છે, આતંકવાદી છે? અમારો પણ અધિકાર છે, આ દેશના નાગરિક છે અમે. બંધારણમાં અમારો પણ અધિકાર છે. અમે ધરણા પણ કરી શકીએ, આંદોલન પણ કરી શકીએ, રસ્તા પણ રોકી શકીએ. અને આનાર દિવસમાં તમે નહીં સુધરશો તો ગુજરાતની વિધાનસભા પણ અમે ઉથલાવી દઈશું. એ તાકાત છે અમારા યુવાનોમાં, એ જોમ છે, જુચ્છો છે. સરકારને કહેવા માંગીએ છીએ, આ યુવાનોને, ભાવિ શિક્ષકોને, એમના માતા પિતાએ પેટે પાટા બાંધીને ટેટટાટ પાસ કરાવેલા છે. આજે જયારે એમનું સપનું હતું કે અમે સરકારી શિક્ષક બનીશું, પછી અમે લગ્ન કરીશું, અમારું ઘર વસાવીશું, એ શિક્ષકોનું આજે સપનું રોડાઈ ગયેલું છે. પણ એમને પણ કહેવા માંગુ છું, જરા પણ ડરવાનું નથી. અમે તમારી સાથે છાતી ઠોકીને આગળ ચાલવા વાળા છે. જે સરકાર તમને નહીં આપશે, આવનાર દિવસમાં કયો સીએમ, કયો પીએમ, કયો અન્ય પ્રદેશ પ્રમુખ આ વિસ્તારોમાં કાર્યક્રમો કરવા આવે છે જોઈ લઈશું અમે. આ વિસ્તારના ધારાસભ્ય એમપીને પણ કહીએ છીએ, તમે એવું નહીં સમજતા, ફક્ત નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલની વાત છે. આવનાર દિવસોમાં આ વિસ્તારના યુવાનોને, આ વિસ્તારના ખેડૂતોને, આ વિસ્તારના કરાર આધારિત કર્મચારીને, આ વિસ્તારના ફિક્સ પે કર્મચારીને જો ન્યાય નહીં મળશે તો સૌથી પહેલી શરૂઆત એમએલએનો ઘેરાવો કરીશું, એમપીનો ઘેરાવો કરીશું, પછી મંત્રી અને સીએમનો ઘેરાવો કરીશું. તમે અમારા નેતા છો, આટલો બધો અન્યાય થાય છે, તમારા પેટનું પાણી નથી હલતું. બિલકુલ અમે ચલાવવાના નથી. ક્યાં સુધી ચલાવીશું? બિલકુલ અમે ચલાવવાના નથી. આજનો કાર્યક્રમ આપણે પદયાત્રાનો છે, કમાટમાં વધારે વિશેષ નથી કહેતા. આપણી વચ્ચે યુવા નેતા પણ ઉપસ્થિત છે, એ પણ તમને ગાઈડ કરશે. પણ મિત્રો, જાગી જાઓ. ક્યાં સુધી ઘરમાં રહીને સોશિયલ મીડિયા પર વિરોધ કરવાના છો? બહાર આવો. વોટ્સઅપ પર વિરોધ કરવાથી, ફેસબુક પર વિરોધ કરવાથી અમને ફેર નથી પડવાનો.
એ તો પાછા ચૂંટણી આવશે, પાછા 156 જીતી જશે. રોડ પર આવવાની જરૂર છે. આપણો હક અને અધિકાર છીનવાતો હોય તો એમને ડરવાની કોઈ જરૂર નથી. અમે બેઠેલા છે. આવનાર દિવસોમાં સરકારને પણ કહીએ છે, જ્ઞાન સહાયક રદ કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો. છેલ્લા 10 વર્ષથી એક પણ શિક્ષકની ભરતી નથી કરી. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, આ લડતમાં જો આપણે નિષ્ફળ જઈશું, તમે જો જાગશો નહીં, તો આવનારી તમામ ભરતીઓ કરાર આધારિત થશે. આવનાર પોલીસની ભરતી કરાર આધારિત થશે. આવનાર તલાટી ગ્રામસેવકની ભરતી કરાર આધારિત થશે. આવનાર ટીડીઓ મામલતદારની ભરતી કરાર આધારિત થશે. આવનાર બીટગાર્ડ ફોરેસ્ટરની ભરતી પણ કરાર આધારિત થશે. શું આપણા મા બાપે આપણને કરાર આધારિત નોકરી કરવા માટે ભણાવ્યા છે? તો કહેવા માંગીએ છીએ તમામ યુવાનોને, આવતીકાલે અમે હજુ દાહોદ, એના પછીના દિવસે પંચમહાલ, મોડાસા, અરવલ્લી, ખેડ બ્રહ્મા, આણંદ, ખેડા થઈને અમે જવાના છે. તમામ યુવાનોને આહવાન કરું છું, આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવ, તમારા વાલીને પણ સાથે લઈ આવો. અને જયારે 20 તારીખે આપણે સત્યાગ્રહ સાવણી ખાતે જાહેર સંમેલન છે, ત્યાં હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈએ અને આ સરકારના પાયા હચ મચાવી દઈએ, એ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય આદિવાસી, જય જવાહર. ખુબ ખુબ આભાર ભાઈ શ્રી ચેતરભાઈ વસાવા સાહેબનું. ત્યારબાદ જે દાંડીથી સાબરમતી યુવા અધિકાર યાત્રા લઈને આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાતના યુવાનોની ધડકન, આન બાન શાન પહેચાન, એવા જો બાપુ બોલવાના હોય તો બાપુ વિશે બે શબ્દ બોલી જ નાખું. સાત સમુદ્રની સાહી લાવું, તમામ વનસ્પતિની કલમ બનાવું, પૃથ્વી તણા કાગળનો ઉપયોગ કરું, તો પણ તમારો વાણી, વર્તન, વિચાર, વહેવારનો જણાવી ના શકું. બાપુ આગળ છે. બાપુ સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગા રહો. વાત સાચી. વેણુભાઈ પુરોહિતની એક કવિતા આવતી ધોરણ 7માં, મારે કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જો જાગે તો તું જ થાગે. આ જાગી ગયા, આ બેઠા બધા જાગી ગયા, અહીંયા બેઠા બધા જાગી ગયા. હવે આપણે જ આગળ થવાનું છે, હવે આપણે જ આગળ થવાનું છે. કોક તો જાગે, હવે શું, આપણે જાગી ગયા ને, હવે બીજાને જગાડીને આગળ ચાલવાનું છે. બાકી યાદ રાખજો, આ થોડો ભૂતકાળ યાદ કરાવું છું, કારણ કે આપણે બધાને ભૂલવાની ટેવ બહુ વધારે પડતી છે. 2014 પહેલા તમને એક વાયદો આપવામાં આવ્યો હતો, અચ્છે દિનનો, યાદ છે? આવ્યા 2014 પહેલા આ પેટ્રોલ ડીઝલ 50 રૂપિયામાં મળવાનું હતું, યાદ છે? જીવું ઓકે. 2014 પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અચ્છે દિન આવશે ને તમારા બધાના ખાતામાં 15-15 લાખ આવી જાય. આવ્યા કેમ? હમણાં 5 વર્ષ પહેલા સાહેબે એવું કીધું હતું કે ખેડૂતોની આવક ડબલ થઈ જશે. થઈ? 2022 સુધીમાં બધાને પોતપોતાનું ઘર હશે, બરાબર. અત્યારે મને ખબર છે હાલત કેવી છે, ઘર ચલાવવા માટે આવક ડબલ થઈ ગઈ. થઈ ગઈ છે. આ ભૂતકાળ યાદ કરાવું છું, કારણ કે આપણે જે તે સમયે વોટ આપ્યા ને ત્યારે કોકને કઈ કીધું હતું કે ફલાણું હે તો મુમકિન હે, બરોબર, અચ્છે દિન આયેંગે. પણ કોના? એની એ નતું કીધું. કઉ કોના? એના એના મળતિયાઓના, એના વાલા દેવલાઓના. અત્યારે જે સરકારી શાળાઓ જે ચાલે છે એ સરકારી શાળાઓમાં એને કહી શકાય ને કે પોતાનું ઘર ન ચાલે, એટલે પ્રાઇવેટ શાળાઓ એને ચાલુ કરવી છે, ખાનગી શાળાઓ ચાલુ કરવી છે. આ જે પણ સરકારી સંસ્થાનો જેટલા પણ તમને અહીંયા દેખાય એ બધા જ એને પ્રાઇવેટ કરી નાખવા છે. એના માટે ખાનગીકરણ કરવું, એના માટે પ્રાઇવેટીકરણ કરવું, એનો હિડન એજન્ડા છે. આ હિડન એજન્ડાના ભાગરૂપે એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે અને પ્રોજેક્ટનું નામ છે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ, જેનાથી શિક્ષણનું ખાનગીકરણ કરવું, એનું પ્રાઇવેટીકરણ કરવું અને પોતાના જે પૂંજીપતિ મિત્રો છે, કોણ? અદાણી અંબાણી. એ અદાણી અંબાણીને દઈ દેવું.
આપણી પાસે એરપોર્ટ હતા છે નહીં કયા ગયા આપણી પાસે પોર્ટ્સ બરાબર બંદરો હતા છે નહીં વેચાઈ ગયા કોને તો કે અદાણી અંબાણી વેચાઈ ગયા હવે શિક્ષણ વેચવા નીકળ્યા છે અમે જાયગા છીએ એટલે વાત કરીએ છીએ કે શિક્ષણ વેચવા નીકળ્યા છે તમારું બાળકનું ભવિષ્ય વેચવા નીકળ્યા છે જે બે મોટા નારા લગાડતા હતા ને કે મેં દેશ નહીં ઝૂકને દુંગા મેં બે દેશ નહીં બીકને દુંગા આ દેશ વેચવા નીકળ્યા છે આ શિક્ષણ શિક્ષણ હોય ને આજે અમે શિક્ષિત છીએ આ બધા જે બેઠા ને આ બધા શિક્ષિત છે આ બીએ એમએ બીએડ એમએડ માસ્ટર ડિગ્રી આ બધું જ કરીને બેઠા છે પછી પરીક્ષા આપેલી પાછી એમ તો ટેટ ટાટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બરાબર આ બધી પરીક્ષાઓ પાસ છે ભરતીઓ જયારે બહાર પાડવામાં આવે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વિદ્યા સહાયક તરીકે તમારી ભરતી કરવામાં આવશે અને જયારે નિમણૂક આપવાનો વાર આવ્યો ને ત્યારે જ્ઞાન સહાયકના નામે નિમણૂક આપે છે હું સાચું બોલું છું ખોટું સાચી વાત છે ને વિદ્યા સહાયકના નામે તમારી નોટિફિકેશન બહાર નીકળી હતી અને અત્યારે આપે છે જ્ઞાન સહાયક આ જુમલેબાજ સરકાર છે જુમલા આપો અલગ અલગ 15 લાખ નો જુમલો 6 દિન નો જુમલો તમારી આવક ડબલ થવાનો જુમલો તમારું ઘરનું ઘર થઈ જાય તો એનો જુમલો બધાના જુમલા એટલે અમારી આ જે યુવા પેઢી છે ને એને આ સરકારનું નામ બદલી નાખ્યું છે એને કરી નાખ્યું છે ભારતીય જુમલા પાર્ટી ભારતીય જૂઠાણા પાર્ટી જે જૂઠાણા સિવાય કઈ નથી આપતી આ દેશમાં જે શિક્ષણ વ્યવસ્થા જે આપણને ક્યાંક પ્રશ્ન પૂછવા માટે સક્ષમ બનાવે છે એ પ્રશ્ન પૂછવા માટે જે સક્ષમ બનાવે છે ને એને વેચી મારવા માંગે છે આપણું આદિવાસીનું બાળક કે આપણા સમાજનું બાળક એ ભણે નહીં જો ભણશે નહીં તો એને બંધારણના હક અધિકારની ખબર નહીં પડે આપણે બંધારણના હક અધિકારની વાત કરીએ કે હું એમ કહું કે આર્ટિકલ 14 એટલે અમને ખબર પડે કે આર્ટિકલ 14 એટલે સમાનતાની વાત છે કે બધા જે ગુજરાતના નાગરિકો કે ભારતના નાગરિકો છે ને એકબીજાને સમાન છે આજે હું એમ વાત કરું કે આર્ટિકલ 19 તો મને ખબર પડે કે મારી પાસે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે પણ હું ભણેલો છું એટલે મને ખબર છે હવે તમારું બાળક ભણે જ નહીં તો ખબર કેમ પડે એટલે અભણ રાખવાનું આ કાવતરું ચાલી રહ્યું છે અશિક્ષિત રાખવાનું આ કાવતરું ચાલી રહ્યું છે જેથી કરીને એને કોઈ પ્રશ્ન ન પૂછે અને અત્યારે આ વિસ્તારમાં મેં જે એક કહેવાય ને કડવી અને નગ્ન વાસ્તવિકતા જોઈ છે એ છે દૂષણ દારૂનું શેરીએ શેરીએ દારૂ વેચાય છે દારૂબંધીની બેનરોમાં વાત થાય છે ગાંધીના ગુજરાતમાં દારૂ મેં એવી એક શેરી નથી જ્યાં ન વેચાતો હોય દારૂ પીવડાવી અને ડી ક્વોલિટીનો દારૂ પીવડાવી આપણા યુવાધનને આપણા નાગરિકને ખતમ કરવાનું આ લોકોનું કારસ્તાન છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે ચપલા ચમાણાના નામે વોટ લઈ જાય છે સમાજના નામે બાટલા પાડીને વોટ લઈ જાય છે હવે આપણે શિક્ષણના નામે વોટ આપવાના છે જે વ્યક્તિ શિક્ષણની વાત કરે એને જ વોટ આપવાનો જે વ્યક્તિ આપણા બાળકના ભવિષ્યની વાત કરે એને જ વોટ આપવાનો આજે રિવર્સ દાંડી યાત્રા નીકળી રહી છે રિવર્સ દાંડી યાત્રા નકર તમને એમ થાય કે રિવર્સ શા માટે ઊંધી શા માટે કાઢો છો કાઢો ને સીધી સાબરમતીથી આવો ને દાંડી આવી જ શકાતું હતું ને પણ આ સરકાર ઊંધી છે આ સરકાર ઉલટી છે એને સીધી કરવા માટે આ ઊંધી દાંડી યાત્રા છે હવે જે ખુદ ઊંધા હોય તો અમારે જરાક આંગળી છે એ આમ કરવી પડે ને એટલે અમે જરાક આંગળી ને આમ કરી છે કે જો અમે સુધરશો નહીં તો આ જે વિધાનસભામાં જે આખરાઓ બેઠા છે જે દુશાસનો બેઠા છે બરાબર આ દુશાસનો જે શિક્ષણ વ્યવસ્થાનું જે ચીરહરણ કરી રહ્યા છે અને એની સાથેના જે મળતિયાઓ જે એમપી જે એમએલએ એને સમર્થન આપી રહ્યા છે એ ધૃતરાષ્ટ્ર હોય એ કોઈ પણ હોય પણ યાદ રાખજો આ વિધાનસભા અમે તમને ખાલી કરાવીને રહેવાના છીએ અહીંયા શિક્ષિત સમાજ બેઠો છે અને શિક્ષિત સમાજને હું કહેવા માંગુ છું કે હવે આગળના દિવસોમાં આ જયારે રિવર્સ દાંડી યાત્રા નીકળી રહી છે એનો હેતુ એ છે
કે જે શોષણગીરી નીતિ છે શોષણ નીતિ શોષણગીરી નીતિને બંધ કરવી તેની સાથે સાથે જે આપણા બાળકોનું ભવિષ્ય છે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું અને જે બંધારણમાં આર્ટિકલ 70 હોય કે બીજા આર્ટિકલ પ્રમાણે તમને જે અનામત મળી છે ને એ અનામતને સુરક્ષિત રાખવી તમને અંદાજે યુરસ અનામતની વાત કેમ કરે છે મને ખબર આ કોન્ટ્રાક્ટ વ્યવસ્થા આવે ને એટલે અનામત તો છે તૂટી જાય ત્યાં પછી પોતાના વાલા દવલા નજીકના હોય ને એને જ લેવામાં આવે હવે આ અનામત પ્રથા આ લોકો નાબૂદ કરવા માંગે છે જે તમને બંધારણીય તમારો હક તમારો અધિકાર છે એને નેસ્તો નાબૂદ કરવા માંગે છે આ તમારી ઉપર તમારા અસ્તિત્વ ઉપર આ લોકો અત્યારે તરાર મારી રહ્યા છે એટલે જાગી જાઓ મેં કીધું કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે તું જો જાગે તું તો આગે એટલે જાગી જાઓ જાગવાનો સમય આવી ગયો છે બાકી આ છેલ્લે દેશ વચી નાખશે ને અને તમે વગાડતા રહેશો કઈ થશે નહીં એટલે હવે જાગી ગયા હોય તો આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે બાળકનું ભવિષ્ય ટકાવવા માટેની લડાઈ છે અને આપણે હવે આવનાર દિવસોમાં જો શિક્ષણને બચાવવું તો એના માટેની લડાઈ છે કારણ કે ખતરામાં અત્યારે શિક્ષણ છે અને શિક્ષણ જયારે ખતરામાં છે ને ત્યારે બોલવું પડે છે આપણો બુનિયાદી હક છે અને આ રિવર્સ દાંડી યાત્રા વિશે હું બે લાઈન કહી અને મારી વાણીને વિરમું છું જે રીતે ગાંધીજીએ જે યાત્રા કાઢી સાબરમતીથી દાંડી ત્યારે નમક ઉપર એક અસહ્ય કર લાગવામાં આવ્યો કર લગાડવામાં આવ્યો તો અંગ્રેજો દ્વારા એમાં જે આઝાદી અપાવવા માટે દાંડી યાત્રા કાઢી હતી અમે આ શિક્ષણ વિભાગમાં જે અત્યારે જ્ઞાન સાહેબ પ્રોજેક્ટ લગાડવામાં આવ્યો છે શોષણગીરી નીતિ છે એમાંથી આઝાદી મેળવવા માટે આ રિવર્સ દાંડી યાત્રા કાઢી રહ્યા છે એટલે આ દાંડી યાત્રામાં તમારા બધાનો સાથ સહકાર અને સહયોગની જરૂર છે અમે આશા અપેક્ષા એ જ કરીએ છીએ કે જે જે રસ્તે અમે જઈએ છીએ એ રસ્તે તમારી પણ જેટલી પણ યથાશક્તિ હોય તમે જે રસ્તે તમે તમારું યોગદાન તમે તમારું સમર્થન જે આપી શકતા હોય એ તમે તમારું યોગદાન અને સમર્થન આપો આટલી જ અમારી માંગણી છે જયારે ગાંધીનગર 20 તારીખે ભેગું થવાનું છે સત્યાગ્રહ છાવણી તમે સાબરમતી આશ્રમ જોવાના છે ત્યારે તમે સ્વેચ્છાએ અને સ્વ ખર્ચે તમે બધા જ ગાંધીનગર આવો એવી અમારી અપેક્ષા છે વધારે વાત ન કરતા અમે જે આ ઉદ્દેશ્ય અને જે હેતુ સાથે અત્યારે બહાર નીકળ્યા છીએ હેતુ અમે અહીંયા ચરિતાર્થ કર્યો છે અત્યારે અમે આગળ નીકળીએ છીએ તમે બધા જ આ જયારે અત્યારે કવાટમાંથી અમારે આગળ વધવાનું છે ત્યારે તમે બધા જ અમારી સાથે જોડાઓ અને મારે એક વાત મને યાદ આવી છે હું છેલ્લી વાત કહી દઉં છું કે થોડા દિવસ પહેલા જ આપણું બાજુનું જ રાજ્ય રાજસ્થાન છે રાજસ્થાનની ભૂમિ ઉપર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ હતા અને ત્યારે એને પેપર લીકેજ ઉપર વાત કરી અને એને વાત કરતા કરતા કહ્યું કે યહાં કી જો રૂલિંગ પાર્ટી હે વો યુવાઓ કે સાથ ખિલવાડ કરતી હૈ યુવાઓ કો અવસર નહીં ધોખા દેતી હૈ ઓર હમારી સરકાર બનેગી તો પેપર લીકેજ કે જો માફિયા હૈ ઉસકો પાતાળ મેં સે ઢૂંઢ કે ઉસકા હિસાબ કરેંગી વાત સાચી બધા સાંભળ્યું આપણા સાહેબ બોલતા હતા ભાઈઓ બહેનો આ નારાથી આપણે નારો નત લગાવતા પણ એ ભાઈઓ બહેનોથી જે વાત કહેતા હતા તો મારે એમને કહેવાનું કે પ્રધાનમંત્રીજી આ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નથી આ દેશના પ્રધાનમંત્રી છો આ દેશના પ્રધાનમંત્રી હોય તો તમારું ગૃહ રાજ્ય આ ગુજરાત છે અને અત્યારે ગુજરાતમાં 24 પેપર લીકેજ અને છેલ્લું પેપર લીકેજ નવસારી થોડાક દિવસ પહેલા બીકોમનું જે સેમેસ્ટર 5 હતું એનું પેપર લીક થયું ટોટલ 25 પેપર લીક થયા તો તમે જો રાજસ્થાનમાં પાતાળમાંથી પેપર લીકેજના જો માફિયા ગોતી શકતા હોય તો ગુજરાતનો તો તમારી સામે જ છે પકડી લ્યો અને કરો હિસાબ આપના માતા પિતાએ એની પાસે જે અપેક્ષાઓ રાખી છે એ અપેક્ષાનું તૂટવું એટલે પેપર ફૂટવું જે લોકોએ પોતાના નસીબ ઉપર ભરોસો રાખ્યો છે એ નસીબનું ફૂટવું એટલે પેપર ફૂટવું જે લોકોએ દિવસ રાત મહેનત કરી છે એ દિવસ રાત મહેનત જે કરી હોય એના નસીબ જ્યારે ફૂટી જતો ત્યારે પેપર ફૂટતા હોય છે અને પેપર ફોડનારા કોણ છે ખબર છે હું તમને કહું તાજનો સાક્ષી છું 2019 બિન સચિવાલયથી આ લડાઈ લડું છું જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક એલઆરડી આ બધા પેપર લીકેજની જે ઘટનાઓ છે સામે લાવેલો તાજનો સાક્ષી છું
આ પેપર ફૂટે છે કોણ? તમને એમ લાગતું હશે કે પેપર ફૂટે છે કોઈ હશે કોઈ ચમરબંધી કે પેપર ફોડ નાખતો હશે. હજી સુધી આજ દિન સુધી મને કોઈ ચમરબંધી મળ્યો જ નથી. ખાલી ખોટી ભેકમ છે, વાત ચાલે છે. આ સરકાર ફૂટેલી છે એટલે પેપર ફૂટે છે. પેપર એટલે ફૂટે છે કે સરકાર ફૂટેલી છે. જે પોતાના મળતિયાઓને પોતાના વાલા દલાઓને ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગ કે ક્યાંક ને ક્યાંક આર્થિક વર્ગના જોરે એ પાછલા પાણીથી આ સિસ્ટમમાં ઘુસાડવા માંગે છે એટલે પેપર ફૂટે છે. આ લોકોનું સુનિયોજિત કાવતરું છે. આજના દિવસે કહું છું કે જોડિયા બાજુમાં જે યુજીવીસીએલ ડીજીવીસીએલ જે કંપનીઓ ચાલે છે એમાં જેમ જોડાવો જે જુનિયર એન્જિનિયરો જે જુનિયર આસિસ્ટન્ટ છે એ તમામ ક્યાંક ને ક્યાંક આ જ રીતે ખોટું કરીને આ સિસ્ટમનો ભાગ બન્યો હશે. એટલે અમારી લડાઈ આ એવા લોકો સામે છે કે જે ડોગલી નીતિથી અહીંયા રાજ કરે છે, જેના કહેવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે, એની સામેની આ લડાઈ છે. એની સામેની લડાઈમાં તમે બધા જ અમારો સાથ સહકાર અને સહયોગ આપો એવી જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત. બાપુ, એટલે ઘણી વાર યાદ કરાવું છું આ લોકોને, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સાચી વાત જેવી બીજી કોઈ વાત નહીં. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સાચી વાત જેવી બીજી કોઈ વાત નહીં. આમ આદમી પાર્ટીની લાત જેવી બીજી કોઈ લાત નહીં. અને ભાજપની માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં. 2024માં ભાજપ સરકાર જશે એ પ્રજાના મુખોથી બીજી કોઈ વાત નહીં. આ તમામ અહીંયા ઉપસ્થિત મિત્રોને જણાવો કે યુવા અધિકારમાં યુવરાજસિંહ બાપુના ચેતરભાઈના સત્તામાં